રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારીમાં થવા વધારો થયો છે. રાજ્ય સરકારે 2% વધારો કર્યો છે. સીધાજીએ નાયબ મુખ્યમંત્રીની પ્રેસ કોન્ફરન્સમાં રાજ્ય સરકારે વધારો જાહેર કર્યો છે. એના કારણે વાર્ષિક લગભગ 771 કરોડ રૂપિયાનું સરકાર ઉપર વધારાનું ભારણ આવશે. ફેબ્રુઆરીનો પગાર જે ચૂકવાશે એટલે માર્ચમાં ને શરૂઆતના વીકમાં. અસલ 1/7/2018 થી માંડી જેટલું એરિયસ થશે એ બધું જે ફેબ્રુઆરી મહિનાનો પગાર માર્ચ મહિનાની શરૂઆતમાં જે ચૂકવવામાં આવે છે એમાં બધાને રોકડમાં મળી જશે. તે રાજ્ય સરકારે મેં અત્યારે કહ્યું એ પ્રમાણે ગુજરાત આપણું પહેલું રાજ્ય હતું કે જેણે સમગ્ર દેશમાં 7મું નાણાં પંચ અમલમાં મૂક્યું. ત્યાર પછી જે મોંઘવારી ભથ્થું 7મા પગાર પંચ પછી પણ સતત મોંઘવારી ભથ્થું જે વધતું રહ્યું એનો 7% વધારો પણ રાજ્ય સરકારે એનો બોજો પણ મોટા પ્રમાણમાં જે આર્થિક ભારણ આવે એ પણ ચૂકવવાની શરૂઆત અગાઉથી કરી દીધી છે. આ 2% લેખે પણ જે વધારો થશે એનો વાર્ષિક બોજો લગભગ 771 કરોડ રૂપિયા થવાનો છે. એટલે તબક્કાવાર જેમ જેમ અનુકૂળતા હોય એ પ્રમાણે આ રકમો ચૂકવવામાં આવે છે. કર્મચારીઓને કોઈ આમાં ફરક પડતો નથી એટલા માટે કે જ્યારે પણ સરકાર ચૂકવી આપે ત્યારે પાછલી તારીખની અસરથી એનો એરિયર્સ સાથે આ રકમ ચૂકવાય છે. એટલે કર્મચારીઓને તો ભલે ફેબ્રુઆરીના પગાર સાથે માર્ચમાં ચૂકવાશે પણ એનો લાભ 1/7/2018થી એકત્ર કરેલી બધી જ રકમ 1 સાથે એમને મળશે. એટલે કર્મચારીઓને તો 1 સાથે આ રકમ મળવાની છે, એનો ફાયદો એમને થશે. ગુજરાતમાં તો આપણે વિવિધ સંસ્થાઓના વિવિધ જે પેરામીટર્સથી આંકડાઓ બહાર પડે છે એમાં ગુજરાતમાં રોજગારીમાં સતત વધારો થતો જાય છે. સરકારી કર્મચારીઓની ભરતી હોય, ખાનગી ઉદ્યોગોની ભરતી હોય, સ્વરોજગારી હોય, ભારત સરકારે માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈએ જાહેર કરેલી મુદ્રા યોજના અંતર્ગત જે મોટા પ્રમાણમાં સ્વરોજગારી જે ઉત્પન્ન થઈ છે એનો લાભ મળ્યો હોય, સર્વિસ સેક્ટર ગુજરાતમાં વધતું જાય છે એનો જે લાભ મળ્યો છે એ બધું જોતાં એકંદર ગુજરાતમાં રોજગારીમાં સતત વધારો થતો જાય છે. અને એના કારણે જ તાજેતરમાં જ ગુજરાત સરકાર દ્વારા વિવિધ યુનિવર્સિટીઓમાં, વિવિધ કોલેજોના કેમ્પસમાં અને ખાસ કરીને જે એન્જિનિયરિંગ કોલેજો છે, આઈટી કોલેજો છે કે જ્યાં વિદ્યાર્થીઓ ઉચ્ચ કક્ષાના તેજસ્વી કારકિર્દીવાળા હોય છે અને એમને મોટી પ્રતિષ્ઠિત કંપનીઓ પોતાની સંસ્થામાં જોડવા, કંપનીમાં જોડવા ઈચ્છે છે, એ લોકો કોલેજોમાં જઈને સ્થળ ઉપર રૂબરૂમાં ઇન્ટરવ્યૂ કરી અને આવા યુવાનોની ભરતી કરે છે. એટલે પ્લેસમેન્ટ પણ આપણા ગુજરાતમાં કોલેજોમાં, યુનિવર્સિટીઓમાં મોટા પ્રમાણમાં થઈ રહ્યું છે. એને અન્ય રાજ્યોના લોકો પણ ગુજરાતમાં મોટી સંખ્યામાં દરરોજ આવી રહ્યા છે. ગુજરાતમાં અન્ય રાજ્યોના લોકો પણ જે રોજગારી માટે આવે છે એનું કારણ કે ગુજરાતમાં રોજગારીની તકો ઉજ્જવળ છે. દરેક વ્યક્તિને પોતાની આવડત, પોતાની બુદ્ધિ, એનો અનુભવ, એનો અભ્યાસ, એના આધારે એને કામ મળી રહે છે. એટલે એ કામ બધાને ગુજરાતમાં સારા પ્રમાણમાં મળે છે. એટલે ગુજરાત એક રોજગારલક્ષી કામ કરતું રાજ્ય છે અને અમારી સરકારની યોજનાઓ પણ વધુને વધુ યુવાનોને સ્વયંભૂ રોજગારી પ્રાપ્ત થાય, નોકરીઓમાં રોજગારી પ્રાપ્ત થાય, સરકારી નોકરીઓમાં રોજગારી પ્રાપ્ત થાય એ માટે અમે સતત એમાં વધારો થાય એવા અનેક આયોજનો પગલાં લઈ રહ્યા છીએ. તાજેતરમાં વાયબ્રન્ટ ગુજરાત દરમિયાન પણ જે નવી મોટી કંપનીઓ, આધુનિક કંપનીઓ
અને આખી દુનિયાની આંતરરાષ્ટ્રીય કંપનીઓ પણ જે ગુજરાતમાં મોટા પ્રમાણમાં મૂડીરોકાણ કરી રહી છે.